સુરતના લાલગેટ પોલીસ મથક નિહદમાં રેપિડ એક્શન ફોર્સની કંપની દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. અમદાવાદથી RAFની એક પ્લાટૂન સુરત જિલ્લાના પરિચય અને અભ્યાસ માટે આવી છે, જે સુરતના વિવિધ પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી રહી છે. સુરતના વિવિધ સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવા માટે રેપિડ એક્શન ફોર્સની ટીમ સુરત આવી છે. અમદાવાદના વસ્ટાલથી સુરત આવેલી રેપિડ એક્શન ફોર્સની પ્લાટૂનના કમાન્ડેન્ટ ઓફિસર વિનાદ કુમાર સહાયે જણાવ્યું હતું કે આ નિયમિત અભ્યાસ છે. 14 ફેબ્રુઆરીથી લઈ 20 સુધી જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સાથે રાખીને સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને સમગ્ર વિસ્તારની માહિતી એકઠી કરવામાં આવી રહી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ ઇમરજન્સી ઊભી થાય અને RAFની મદદ લેવામાં આવે તો ત્યારે RAF જે તે વિસ્તારથી પરિચિત હોય તો કામ કરવામાં સરળતા રહે છે. અભી જો ડિપ્લોયમેન્ટ હૈ યે હમારા 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અહેમદાબાદ કી 40 કંપની કે એક પ્લાટૂન 14 ફરવરી સે લેકે 20 ફરવરી તક સુરત શહેરમાં પરિચિત અભ્યાસ કરને કે લીએ આઈ હૈ, જિસકા ઉદ્દેશ્ય હૈ સંવેદનશીલ ઔર અતિ સંવેદનશીલ ઇલાકો મેં જાકે વહાં કે બારે મેં વહાં કી ભૌગોલિક સ્થિતિ, વહાં કે રીત રિવાજ, વહાં કી સંસ્કૃતિ, વહાં કી જનસંખ્યા ઔર વહાં કે જો મહત્વપૂર્ણ પદાધિકારી હૈ ઉનસે જાકર રૂબરૂ હોના હૈ, વહાં કી જાનકારી લેના હૈ. ચૂંકિ રેપિડ એક્શન ફોર્સ કા કામ હૈ દંગા એવં દંગા નિયંત્રણ જૈસી જબ ભી સ્થિતિ બનતી હૈ તો ઉસ સ્થિતિ મેં જાકે ઉસસે નિપટના હૈ. ભવિષ્ય મેં કભી ભી એસી સ્થિતિ બને તો ઉસસે પહેલે હમ વહાં જાકર પરિચય કરતે હૈ, વહાં કી ભૌગોલિક સ્થિતિ કા જાયજા લેતે હૈ, તાકિ ભવિષ્ય મેં કભી એસા સ્થિતિ બનતી હૈ તો જાકર હમ વહાં દ્રુત ગતિ સે કાર્ય કર સકે ઔર જનતા કે બીચ મેં એક શાંતિ સદભાવ કા સંદેશ દે સકે. આજ કોન સે વિસ્તાર મેં ઘૂમને વાલે હૈ? આજ અમારા જો વિસ્તાર હૈ વો ચોક પોલીસ સ્ટેશન જો આપકા હૈ ઔર દૂસરા જો પોલીસ સ્ટેશન ઇસસે પહેલે જો થા લાલ ગેટ, ઉસ ઇલાકે મેં હમને જાકે લાલ ગેટ કા જો AOR હૈ સંવેદનશીલ ઇલાકા હૈ વહાં પે જાકે હમને સંવેદનશીલ ઇલાકે મેં પેટ્રોલિંગ કી, ફ્લેગ માર્ચ કિયા, ફૂટ પેટ્રોલિંગ કિયા ઔર વહાં કે જો ભી થાના પ્રભારી હૈ ઉનકે સાથ મેં રહે ઔર ઉસ ઇલાકે મેં હમને. કારણ ક્યા હૈ ઇસકા? કારણ કુછ નહીં, અભી અભી તો ઠીક ઠાક ચલ રહા હૈ, ફિર ભી હમારા યે ઉદ્દેશ્ય હૈ, હમારા ક્યા કહેતે હૈ ટાર્ગેટ હૈ, એક હમારા ટાસ્કિંગ હૈ, જાકે પરિચય કરના હૈ, ઇલાકે કે બારે મેં જાનકારી લેના હૈ, તાકિ પહેલે સે હમ ઉસકે ઇલાકે કે બારે જાનકારી રખેંગે તો હમકો કભી ભી ભવિષ્ય મેં એસી આપદા સ્થિતિ બનતી હૈ તો જાકર હમ ઉસ ઇલાકે મેં તુરંત ગતિ સે કાર્ય કર સકે. સુરતમાં રેપિડ એક્શન ફોર્સની પ્લાન્ટ 14મી થી 20મી ફેબ્રુઆરી દરમિયાન વિવિધ પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી રહી છે. જોકે રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચને લઈને લોકોમાં પણ તરહ તરહના સવાલો ઊભા થયા હતા. અઝર કુરેશી, G24 ન્યૂઝ.